જય શ્રી કૃષ્ણ. આજે આપણે ગુજરાતી ભાઈ બહેનોના ફેવરિટ ખાટા મીઠા ઢોકળા ઘરે બનાવવાના છીએ. તે પણ ખીરું બહારથી લાવવાનું નથી, એનું ખીરું પણ આપણે ઘરે જ બનાવીશું. દાળ પલાળીને જે બનાવતા હોય છે ગુજરાતી બહેનો, એ જ રીતે આપણે બનાવવાના છીએ. તો એની પ્રોસેસ થોડીક મારા ઘરમાં અલગ છે, તો હું તેની પ્રોસેસ મારા ટાઈપ બતાવીશ, જે લાસ્ટમાં તમને ખબર પડશે કે એ થોડીક અલગ છે. જો આમાં તમે જોઈ શકો છો વિડીયોમાં કેટલા સરસ ઢોકળા બનાવ્યા છે આપણે. તો આ ઢોકળા કેવી રીતે બનાવવા તેની શરૂઆત કરી દઈએ. તો સૌથી પહેલાં મેં આ રીતે દાળને રાતમાં 6 કલાક સુધી પલાળીને રાખી હતી. ચણાની દાળ જો તે સરસ રીતે પલળી ગઈ છે અને તેના 2 સરસ ટુકડા થઈ જાય છે આ રીતે હાથથી, એ રીતે આપણે ચણાની દાળ, અડદની દાળ અને થોડાક મેથીના દાણા એક તપેલીમાં અલગથી પલાળવાના છે અને બીજી તપેલીમાં આપણે અલગથી ચોખાને પલાળવાના છે. આ રીતે જો ચોખાના પણ 2 ભાગ થઈ જાય છે અને આ બંનેને મેં 6 કલાક સુધી પલાળીને રાખ્યા હતા રાત્રે. હવે તેમાંથી પાણી દૂર કરી લીધેલું છે મેં અને આ રીતે એક મિક્સચર જાર લીધેલું છે, તેમાં આને આપણે દળી લઈશું, સારી રીતે ક્રશ કરી લઈશું. એમાં આપણે પાણી એડ કરવાનું નથી અને પહેલાં થોડુંક બેટર લેવાનું, જેટલું તમારા મિક્સચર બાઉલમાં સમાઈ શકે તેટલું અડધું અડધું કરીને એને દળી લેવું સારી રીતે. જો આ રીતે આપણું ખીરું તૈયાર થશે. તમે જોઈ શકો છો મેં ચણા દાળ, અડદ દાળ અને મેથીના દાણાને આ રીતે પીસી લીધેલું છે મિક્સચર બાઉલમાં અને અત્યારે મેં એમાં કોઈ પણ પાણીનો ભાગ એડ કર્યો નથી. પહેલાં એને દળી લઈશું, પછી જ આપણે પાણી એડ કરીશું, તો તમને માપ કમ્પ્લીટ આવશે. હવે એ જ રીતે આપણે જે ચોખા પલાળીને રાખ્યા હતા તેને પણ દળી લઈશું. જો સારી રીતે પીસાઈ ગયું છે બંને આપણું. હવે આને પણ આપણે આમાં એડ કરી દઈશું. જો આપણા ઢોકળાનું ખીરું તૈયાર થતું આવે છે ધીમે ધીમે. તો આ સૌથી પહેલો કદમ હતો. આમાં તમારે નાની નાની વસ્તુઓનું જ ધ્યાન રાખવાનું હોય છે જેથી તમારા ઢોકળા બહુ જ સરસ બનશે, બહાર માર્કેટથી પણ સારા બનશે. જો આ રીતે મિક્સચર બાઉલમાં થોડુંક પાણી એડ કરીને તેમાંથી મેં બધું જ લઈ લીધેલું છે અને હવે આને સારી રીતે મિક્સ કરી લઈશું. જો આ રીતે આપણે મિક્સ થઈ જાય પછી આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે એની. એકદમ પતલું ખીરું હશે ને તો તમારા ઢોકળા સારા નહીં બને. આ રીતનું તમારું ખીરું હોવું જોઈએ, તમારું બેટર. જો ચમચામાંથી આપણું તરત પડી જાય છે. હવે આપણે આમાં હળદર પાવડર થોડોક એડ કરીશું. જો તમારે વ્હાઈટ ઢોકળા બનાવવા હોય તો તમારે આમાં હળદર એડ કરવાની નથી અને જો તમે પીળા ઢોકળા બનાવવા માંગતા હોય કે યલો, તો આ રીતે હળદર એડ કરજો અને ઉપર થોડુંક મેં મીઠું એડ કર્યું છે. તેની જ સાથે ઘરનું ખાટું દહીં લીધેલું છે. જો તમારી પાસે ખાટું દહીં ના હોય તો તમે છાશનો ઉપયોગ પણ કરી શકો છો, જેથી તેનો આથો જલ્દી આવશે અને આ ખાટા મીઠા ઢોકળા બનશે. જો આ રીતે આપણે દહીં એડ કરવાનું છે આમાં. આપણું દહીં એડ થઈ જાય પછી તેને સારી રીતે મિક્સ કરી લો. આમાં તમે નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખશો તો તમારા ઢોકળા પણ બહુ જ સરસ બનશે. અને આ વિડીયોને જરા પણ સ્કીપ ના કરતા, નહીં તો તમને ખબર નહીં પડે કે મેં કઈ નાની નાની ટિપ્સ તમને કીધી છે. વધારે પણ ટેસ્ટી બનાવવા માટે તેમાં મેં આ રીતના તીખા લીલા મરચાં લીધેલા છે, સાથે લસણ લીધેલું છે અને આદુનો ટુકડો લીધેલો છે. તમારે લસણ ના ખાતા હોય તો એને સ્કીપ પણ કરી શકો છો. તેની જ સાથે આપણે આને ખાંડી લેવાના છે. તે પહેલાં મેં અહીંયા સફેદ તલ લીધેલા છે જે આમાં એડ કરી દઈશું. ઢોકળામાં તલ બહુ જ સરસ લાગે છે, જ્યારે તે ખાવામાં આવે ત્યારે તો બહુ જ સરસ લાગે છે એનો ટેસ્ટ. જો આ રીતે એને મિક્સ કરી લેવાનું છે અને આને ખાંડી લેવાનું છે. આને તમે મિક્સચરમાં પણ ક્રશ કરી શકો છો. જો પહેલાં આને ખાંડી લઈએ અને આમાં એડ કરી દઈએ. જો આ રીતે મેં એને ખાંડી લીધેલું છે. તમે ખાંડીને એડ કરશો ને તો એની ફ્લેવર બહુ સરસ આવશે મિક્સચર કરતાં પણ. અને સાથે ખાંડીમાં જે છે એ રીતે આ રીતે બેટર એડ કરીને આપણે લઈ લેવાનું છે, એટલે એમાં જે તીખાશ હોય, લીલા મરચાં ચોંટ્યા હોય, બધું આવી જાય આમાં. જો આ રીતે એને મિક્સ કરી લેવાનું છે. પછી સાથે જ મેં અહીંયા જે કુકિંગ સોડા, એની કે સોડા હોય, ખાવાનો સોડા, એ આમાં એડ કરવાનો છે 1/2 ચમચી જેટલો. તમારે ઇનો એડ કરવો હોય, ઇન્સ્ટન્ટ બનાવતા હોય તો તમે ઇનો પણ કરી શકો છો એડ.
પણ અહીંયા મેં ખાવાનો સોડા એડ કર્યો છે અને ઉપર એક અડધી ચમચી જેટલું પાણી એડ કર્યું છે અને આને એક જ ડાયરેક્શનમાં 2 મિનિટ સુધી હલાવી રાખવાનું છે, ફેટી લેવાનું છે એને. એટલે આ રીતનું એકદમ ફ્લફી તમારું બેટર તૈયાર થશે. જો એની શાઇનિંગ એકદમ બરકરાર છે. હવે આને આપણે 1 કલાક સુધી ઢાંકીને મૂકી દઈશું. જો તમારે ઉતાવળ હોય તો તમે 1/2 કલાક પણ રાખી શકો છો. હવે જો આપણું બેટર પહેલાં કરતાં સારી રીતે ફૂલી ગયું છે એની સાઇઝમાં, અને તમે જો 1/2 કલાક રાખીને પછી તમે એના ઢોકળા બનાવશો તો એ બહુ જ સરસ બનશે. આમાં ઉતાવળ બિલકુલ નહીં કરવાની. અને જ્યારે તમારે ઢોકળા મૂકવાની તૈયારી થાય ત્યારે આ રીતે 2 ચમચી તેલ એડ કરીને એને સારી રીતે મિક્સ કરી લેવું, એટલે એની શાઇનિંગ બહુ સરસ આવશે. અને સાથે જ અહીંયા આપણે જે ઢોકળા મૂકવાની પ્લેટ છે એને પણ ગ્રીસ કરી લીધી છે તેલથી. હવે આપણે આમાં તમારે જે રીતના જાડા પતલા ઢોકળા બનાવવા હોય એ રીતનું ખીરું આમાં એડ કરવાનું છે. અહીંયા હું મીડિયમ સાઇઝના ઢોકળા બનાવું છું એટલે મેં આમાં 2 ચમચા જેટલું આમાં બેટર એડ કર્યું છે. જો એને બસ આ રીતે થપથપાવી લેવું એટલે બધી સાઈડ આવી જશે. અને સાથે જ મેં અહીંયા જે ઢોકળા મૂકવાનું કુકર હોય તેને પણ પહેલાં જ ગરમ કરવા મૂકી દીધું હતું એટલે એ પણ ગરમ થઈ ગયું. હવે આની અંદર આપણે જે થાળી તૈયાર કરીને રાખી છે ખીરુંવાળી પાથરીને એ આમાં મૂકી દઈશું. આ રીતે સંભાળીને મૂકવું. કુકર ગરમ થઈ ગયું હશે એટલે દાજી જવાનો ડર ના લાગે એ રીતે સંભાળીને મૂકવું. હવે આની ઉપર થોડુંક આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું. આ રીતે પહેલી થાળી થવામાં થોડીક વાર લાગશે, પછી તમારું કુકર ગરમ થઈ ગયું હશે એટલે ઝટપટ તમારી થાળીઓ તૈયાર થઈ જશે. પહેલી આપણી થાળી છે એ 10 મિનિટમાં તૈયાર થઈ જશે એટલે આ રીતે ઢાંકીને આપણે 10 મિનિટ પછી એને ચેક કરીશું. હવે આપણે જોઈએ 10 મિનિટ પછી તો જો આપણા કેટલા સરસ મજાના ઢોકળા બનીને તૈયાર થયા છે. જો સાઈડમાં બબલ્સ પણ આવ્યા છે, ફૂલીને એકદમ મસ્ત થયા છે, ખાવામાં પણ બહુ સોફ્ટ છે, એકદમ ચીકણા નથી થયા, એવા આપણા ઢોકળા તૈયાર થયા છે. તમે હું તમને આ થાળીમાં જો કઈ રીતે ચેક કરવું એ બતાવું કે તમારા ઢોકળા થયા છે કે નહીં. તો આ રીતે એક ચપ્પુ લઈને આ રીતે તમે એમાં કાપો પાડશો એટલે તમને ખબર પડી જશે તમારું ચપ્પુ એકદમ ક્લીન આવે આ રીતે, એટલે તમારા ઢોકળા એકદમ પરફેક્ટ છે. હવે આપણે એ જ રીતે બીજી થાળી તૈયાર કરી લઈએ. એમાં પણ મેં પહેલાંની પ્રોસેસની જેમ જ તેલ લગાવી રાખ્યું હતું થાળીમાં અને એમાંથી બેટર લઈને આ થાળીમાં એડ કરી દઈશું. જો આ રીતે બેટર એડ કરવાનું છે. હવે એને આમાં ફરીથી મૂકી દઈશું અને આમાં આપણે મરચું સ્પ્રિંકલ નથી કરતા, કારણ કે કોઈ નાના બાળકો હોય તો એ ઉપર મરચું જોઈને ખાતા નહીં હોતા, એટલે આપણે એક સાદી થાળી રાખી છે. પહેલાં જે મરચાવાળી છે તે રીતે તમે કરવા માંગતા હોય તો આ રીતે પણ કરી શકો છો, અને આ રીતે તમારે મરચા વગરની નાના બાળકો માટે રાખવી હોય તો પણ રાખી શકો છો. અને આપણી જે થાળી તૈયાર થઈ એમાંથી આપણે તરત કાપા નહીં પાડવાના. 2 મિનિટ રહીને આ રીતે તમને જે સાઇઝના પસંદ હોય એ રીતે કાપા પાડવાના છે. અને જો આપણે નીચે તેલ લગાવ્યું હતું એટલે આપણે જે ઢોકળા છે એ નીચે ચોંટ્યા બિલકુલ નથી, અને આ રીતે બહુ જ સરસ ઢોકળા તૈયાર થયા છે. જો કેટલા સરસ લાગી રહ્યા છે, તમારા મોઢામાં પણ પાણી આવી ગયું ને જોઈને. જો જાળીદાર બન્યા છે, અને હું તમને એક તોડીને બતાવું તો જુઓ કેટલા સરસ છે. જો જાળી કેટલી સરસ પડી છે અને ખાવામાં પણ બહુ જ સોફ્ટ છે. હવે હું જે લાસ્ટમાં તમને કહેતી હતી કે મારા ઘરમાં કઈ રીતે બને છે તો તેની પ્રોસેસ કહી દઉં. તો મેં બધા ઢોકળા પહેલાં આવી રીતે બનાવીને આ ડબ્બામાં ભરી લીધેલા છે, કારણ કે અમારા ઘરે બધાને સાથે બેસીને ખાવાની ટેવ છે. એટલે અમે જ્યારે ઢોકળા બનાવીએ તો ત્યારે પહેલાં બનાવી લઈએ છીએ, પણ ઢોકળા બની જાય પછી ઠંડા સારા ના લાગે એટલે એના માટે એક વઘાર કરી લીધેલો છે. તો આ રીતે તેલ મૂકી દીધેલું છે અને એમાં રાઈ એડ કરી છે. તમારા ઘરમાં પણ આ રીતની આદત હોય તો તમે આ રીતે પહેલાં ઢોકળા બનાવીને પછી તમે ખાઈ શકો છો. તો જો આ રીતે રાઈ એડ કરીને એ તતડી જાય એમાં પછી આપણે હિંગ એડ કરવાની છે. તેની જ સાથે લીમડાના ફ્રેશ પાન એડ કરવાના છે. તેની જ સાથે તમે લીલા મરચાં પણ કટ કરીને આમાં એડ કરી શકો છો. તેની જ સાથે આપણે જે બધા ઢોકળા બનાવીને તૈયાર કર્યા હતા તે આમાં એડ કરી દીધેલા છે. જો આ રીતે
અને એને સારી રીતે હલાવી લઈશું, ઉપર નીચે કરીને. ઉપરથી કોથમીરના પાન એડ કરી દઈશું, એટલે તમે તમારા ફેમિલી સાથે શાંતિથી બેસીને આ ઢોકળાનો આનંદ લઈ શકો. અને હંમેશા ફેમિલીની સાથે બેસીને ખાવાની જ મજા કંઈક અલગ જ હોય છે. તો તમને આ રેસીપી કેવી લાગી? ખાટા મીઠા ઢોકળાની રેસીપી મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો. તો આ રેસીપી તમને પસંદ આવી હોય અને હજી વી આર ક્રેઝીને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો ગાઈસ એને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને સાથે બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરું તો તેની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. તો જુઓ, અહીંયા આપણે જે ઢોકળા બનાવ્યા છે તેને મેં આ રીતે લસણની ચટણી, સિંગ તેલ અને કેચઅપ સાથે સર્વ કર્યું છે. જો અને તમારે આ રીતે ના ખાવા હોય અને ગરમા ગરમ ખાવા હોય તો તમે જે પહેલી ડીશ આપણે આ રીતે બનાવીને રાખી હતી તેની ઉપર પણ આ વઘાર એડ કરીને તમે ખાઈ શકો છો. તમારી ચોઈસ કે તમારે બંનેમાંથી કઈ ખાવી છે. અને હજી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો વી આર ક્રેઝીને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. અને આગળ કઈ તમે રેસીપી જોવા માંગો છો તે પણ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો. ત્યાં સુધી મળીએ આપણે એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.